ઓકે સ્ટુડન્ટ્સ તો સંકલનમાં આપણે આગળ વધીશું બરાબર તો આપણે આવ્યા હતા ઉદાહરણ નંબર ચુમ્માલીસ હવે ઉદાહરણ નંબર ચુમ્માલીસમાં લિમિટ છે માઇનસ એકથી થ્રી બાય ટુ અને અંદર માનાંક આપેલો છે માનાંક આપેલો છે ત્યાં તમે ભેરવાઈ ગયા કેમ તો કે યાદ હોય તો જ્યારે બી માનાંક આવે ત્યારે તમારે લિમિટ બે પાર્ટમાં બ્રેક કરવી પડે ધન પાર્ટ અને ઋણ પાર્ટ જ્યારે પણ માનાંક આવે ત્યારે તમારે લિમિટને બ્રેક કરવી પડે કે ક્યાં આ વિધેય ધન થાય છે અને ક્યાં આ વિધેય ઋણ થાય છે જ્યાં ધન થાય ત્યાં એનો જવાબ ધન લખી દેવાનો જ્યાં ઋણ થાય એનો જવાબ ઋણ લખી દેવાનો બરાબર હવે અંતરાલ જે આપેલો છે એની તરફ ફોકસ કરો પહેલાં તો અંતરાલ આપેલો છે તમને બાળકો એક્સ બિલોંગ્સ ટુ માઇનસ વનથી થ્રી બાય ટુ આ તમને અંતરાલ આપવામાં આવેલો છે હવે માની લઈએ કે માઇનસ વન જે બિંદુ છે અહીંયા કસે છે અને બીજું બિંદુ આપેલું છે તમને થ્રી બાય ટુ બરાબર હવે આ અંતરાલના ટુકડા કરી દઈએ બરાબર હું મારી રીતે પહેલા અહીંયા ટુકડા કરું માઇનસ વન બરાબર પછી અહીંયા કશે માની લઈએ અહીંયા સેન્ટરમાં પહેલાં તો ઝીરો મૂકી દઈએ આ ઝીરો માઇનસ વન છે માઇનસ વન એની વચ્ચે માઇનસ વન અને ઝીરોની વચ્ચે આવશે માઇનસ વન બાય ટુ અને ઝીરો ઝીરો અને થ્રી બાય ટુની વચ્ચે બી પાછી બે અલગ અલગ કિંમત આવશે પહેલી આવશે ઝીરોથી વન બાય ટુ અને બીજી એક કિંમત આવશે વન બરાબર ઝીરોથી વન બાય ટુ વન બાય ટુથી વન ને વનથી થ્રી બાય ટુ તો માઇનસ વનથી લઈને થ્રી બાય ટુના આટલા હવે તમે કીશો સર આવા ભાગ કેમ પાડ્યા બાળકો અહીંયા આને ઓબ્ઝર્વ કરો સાઇન પાય એક્સ તો આ જે એક્સની કિંમત જે છે તે અહીંયા મૂકાવવાની છે બરાબર તો આ એક્સની કિંમત માઇનસ વન તો અહીંયા માઇનસ પાય જનરેટ થશે માઇનસ હાફ મૂકાશે તો અહીંયા માઇનસ પાય બાય ટુ ઝીરો મૂકાશે તો ઝીરો હાફ મૂકાશે તો પાય બાય ટુ એટલે કે આવી આ હાફ વન બાય ટુ પ્લસ વન બાય ટુ માઇનસ વન બાય ટુ વન થ્રી બાય ટુ આ બધી કિંમતો લેવાથી થાય છે શું જુદા જુદા ચરણ જનરેટ થશે જુઓ જેમ કે માઇનસ વનથી લઈને માઇનસ હાફ અહીંયા માઇનસ વન મૂકો બાળકો અહીંયા જો તમે માઇનસ વન મૂકો તો તમને શું મળશે અહીંયા માઇનસ મળશે માઇનસ હાફ મૂકશો તો અહીંયા તમને શું મળશે માઇનસ હાફ મૂકવાથી અહીંયા માઇનસ હાફ મૂકો તો તમને મળશે માઇનસ પાય બાય ટુ ઝીરો મૂકવાથી તો ઝીરો જ મળશે હાફ મૂકવાથી તમને મળશે પાય બાય ટુ વન મૂકવાથી તમને મળશે પાય અને થ્રી બાય ટુ મૂકવાથી તમને મળશે થ્રી પાય બાય ટુ હવે ચેક કરવાનું કે આ જુદા જુદા રિજિયનમાં બાળકો માનાંકની અંદર બી પાછા બે વિધયો છે એક છે તમારો એક્સ ને બીજો છે તમારો સાઈન પાય એક્સ એક તમારો એક્સ છે બીજો તમારો સાઇન પાયક્સ છે તો માનાંકની અંદર પણ તમારા બે અલગ અલગ વિધેયો છે માનાંકની અંદર તમારા બે અલગ અલગ વિધેયો છે એક એક્સ છે ને એક સાઈન પાયક્સ છે આ બંનેને આપણે નક્કી કરીશું કે આ બંનેમાંથી કયા રિજિયનમાં કયો ધન છે અને કયો ઋણ છે બાળકો માઇનસ પાયથી લઈને બાળકો આ વસ્તુ તમને પહેલાં તો ખબર હોવી જોઈએ આ બધું ઊંધી માયાજાળ છે આ અહીંયા ઝીરો અહીંયા પાય બાય ટુ અહીંયા પાય પણ જો તમે ઊંધેથી જાઓ તો ઝીરો અહીંયા આવશે બાળકો માઇનસ પાય બાય ટુ ને અહીંયા આવશે માઇનસ પાઈ તો પહેલો રીઝ્યના આવ્યો માઇનસ પાયથી માઇનસ પાઈ બાય ટુ માઇનસ પાયથી માઇનસ પાઈ બાય ટુ તો એ તમારું થશે બાળકો ત્રીજું ચરણ ત્રીજું ચરણ ઓલ એસ ટીસી પ્રમાણે ટેનનું છે એનો મતલબ અહીંયા ત્રીજા ચરણમાં તમારો સાઈન પાઇએક્સ સાઈન એક્સ તમારો ઋણ થશે બરાબર અને માઇનસ વન એક્સની વેલ્યુ જે છે તે માઇનસ વન થી માઇનસ હાફ છે તો આ તો ઋણ જ થવાનો બરાબર એક્સ તમારો શું થશે બાળકો ઋણ એનો મતલબ ઓવરઓલ એફ ઓફેક્સ એટલે આ બંનેનો ગુણાકાર તો આ ઋણ છે ને આ ઋણ છે તો બંનેનો ગુણાકાર છે તમારો ઋણ જ રહેશે અને માઇનસ હાફ થી ઝીરો પોતે બધી જ સંખ્યાઓ અહીંયા ઋણ છે એનો મતલબ અહીંયા એક્સ પણ ઋણ રહેશે એનો મતલબ એફ ઓફ એક્સ એટલે કે આ બેનો ગુણાકાર થશે તમારો ધન બરાબર છે ત્યાર પછી જે ઝીરોથી પાય બાય ટુ બાળકો ઝીરોથી પાય બાય ટુ એટલે પ્રથમ ચરણ પ્રથમ ચરણમાં તો સાઈન પાય એક્સ ધન જ રહેવાનો બાળકો પહેલા ચરણમાં તો બધા ધન અને કિંમત છે ઝીરોથી લઈને હાફ તો ઝીરોથી લઈને હાફ એક્સની કિંમત છે તો એક્સ ધન જ આવવાનો અહીંયા બરાબર તો અહીંયા ધન તો ઓવરઓલ એફ ઓફ એક્સ અહીંયા તમારો થશે બાળકો ધન બરાબર બાજુમાં આ વાત કરીએ પાય બાય ટુથી પાય બાળકો પાય બાય ટુથી પાય એટલે બીજું ચરણ બીજું ચરણ બાળકો સાઈનનું જ છે બરાબર તો અહીંયા બી તમારો સાઈન જે છે એ તમારો આવશે ધન એટલે કે વન બાય ટુથી લઈને વનમાં ધન અને એક્સ જે છે એ તમારો આમાં વન બાય ટુથી વનમાં બધી ધન કિંમતો જ છે એનો મતલબ તમારો એફ ઓફ બી કેવો આવશે ધન આવશે બરાબર છે એફ પણ કેવો આવશે બાળકો ધન આવશે એના પછી એકથી લઈને થ્રી બાય ટુ છે બાળકો એકથી લઈને થ્રી બાય ટુ એટલે કે પાયથી લઈને થ્રી બાય ટુ તો પાયથી લઈને થ્રી બાય ટુ જે છે એમાં પાયથી લઈને થ્રી બાય ટુ થ્રી પાય બાય ટુ તો પાયથી લઈને થ્રી પાય બાય ટુ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં પાછો સાઇન તમારો ઋણ અને આ વખતે તમારો એકથી લઈને થ્રી બાય ટુ કિંમત છે તો એક્સ તમારો કેવો થશે ધન થશે તો ઓવરઓલ એફ ઓફ એક્સ ઋણ ગુણ્યા ધન તો એ માઇનસ થશે બાળકો તો તમને કેવું સરસ મળી ગયું જો માઇનસ વન પહેલાં એક બે અને ત્રણ બરાબર આ બધા ને ચાર આ આખા પટ્ટામાં તમારો આખા પટ્ટામાં તમારો એફ ધન છે જ્યારે છેલ્લા પટ્ટામાં એ ઋણ છે તો અહીંયા તમને શું જાણવા મળ્યું આનું તારણ કે ભાઈ તમે માઇનસ વનથી લઈને જો માઇનસ વનથી હાફમાં ધન માઇનસ હાફથી ઝીરોમાં ધન ઝીરોથી લઈને હાફમાં બી ધન હાફથી લઈને વનમાં બી ધન એનો મતલબ માઇનસ વનથી લઈને માઇનસ વનથી લઈને વન સુધીમાં માઇનસ વનથી લઈને બાળકો હા માઇનસ વનથી લઈને વન સુધીમાં બાળકો તમારો આખો એક્સ ધન છે સો માઇનસ વન લેસ ઇક્વલ ટુ એક્સ લેસ વન ત્યારે તમારો એફ ગ્રેટર ધેન ઝીરો એનો મતલબ માનાંકમાં એક્સ ઇન્ટુ સાઈન પાય એક્સનો આન્સર આવશે એ પોતે જ ધન આન્સર બરાબર એ જ પ્રમાણે હવે એકથી લઈને થ્રી બાય ટુ વન લેસ ધેન એક્સ થ્રી બાય ટુ હોય તો એમાં એફ તમારો કેવો છે ઋણ છે ઋણ છે તો માનાંકમાં એક્સ ઇન્ટુ સાઇન એક્સ બરાબર થશે માઇનસ એક્સ ઇન્ટુ સાઇન એક્સ બરાબર એ થશે તમારું ઋણ બરાબર છે તો આ તમારો અહીંયા ઋણ થશે બરાબર છે ચાલો હવે આના બે પાર્ટ પાડી લો પહેલો પાર્ટ છે માઇનસ થી પ્લસ વન બાળકો માઇનસ થી પ્લસ વન અને ત્યાં મૂકી દઉં છું આજ જ એક્સ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ બીજો પાર્ટ છે વનથી લઈને થ્રી બાય ટુ મોડ એક્સ પ્લસ સાઈન પાઇએક્સ ઇન્ટુ ડીએક્સ બાળકો આ મૂળ સાઈન મૂળ એક્સ સાઈન પાઇએક્સનો જવાબ આવશે ધન એટલે કે માઇનસ વનથી લઈને વન એક્સ ઇન્ટુ સાઇન પાઇએક્સ બરાબર છે આવું થશે અને આમાં એનો જવાબ ઋણ આવશે વનથી લઈને થ્રી બાય ટુ એક્સ ઇન્ટુ સાઇન બરાબર છે બાળકો હવે હવે આ સંકલનની વાત કરીએ પહેલા તો આ સંકલનમાં એક્સ ઇન્ટુ સાઈન પાઇક્સ છે આમાં બી એક્સ ઇન્ટુ સાઈન પાઇક્સ છે બાળકો હવે આ દાખલો તમે ઈઝીલી ગણી શકો સિમ્પલ અહીંયા યુવી રૂલ લગાવવાનો છે બરાબર યુવી રૂલ હવે તમને આવડે જ છે તો યુવી રૂલ લગાવો લિમિટ મૂકો અપર માઇનસ લોઅર અને તમારો ફાઇનલ આન્સર આવી જશે બરાબર છે તો આ પ્રમાણે તમારે આ પ્રકારના દાખલાઓ ગણવાના રહેશે ધ્યાન રાખજો પાછો કેવું એક્સ ઇન્ટુ સાઇન પાઇએક્સ છે એક્સ ઇન્ટુ સાઇન પાઇએક્સ છે તો યુવી રૂલ અહીંયા લગાવવો પડશે યુવી રૂલ લગાવવા માટે શું કરવું પડે બાળકો યુવી રૂલ લગાવો પછી લિમિટ મૂકી દેવાની અપર માઇનસ લોઅર બરાબર છે ચાલો આગળ વધીશું એક્સ ઇન્ટુ ડીએક્સ છેદમાં એ સ્ક્વેર કો સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ બરાબર છે ચાલો કઈ સમજ નથી પડતી આ લિમિટવાળું સંકલન છે કંઈ સમજ નહીં પડતી તો એક્સની જગ્યાએ અપર માઇનસ એક્સ મૂકી દેવાનો પ્રમાણે આપણે લગાવી દઈએ તો ઝીરોથી લઈને પાય એક્સની જગ્યાએ મૂકી દો બાળકો અપર માઇનસ એક્સ ડિવાઈડ બાય એ સ્ક્વેર કો સ્ક્વેર અપર માઇનસ એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર અપર માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર છે તો અહીંયા બધે એક્સની જગ્યાએ અપર લિમિટ માઇનસ એક્સ મૂકો તો ઝીરોથી લઈને પાય અહીંયા છે બાળકો પાય માઇનસ એક્સ અંશમાં છેદમાં બાળકો સ્ક્વેર હોય તો ચરણભરણ કશું નહીં જોવાનું ધન જ થવાનું છેદમાં અહીંયા બેઠું એ સ્ક્વેર કો સ્ક્વેર એક્સ પ્લસ અહીંયા બી બેઠું બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ પાછળ લાગે છે ડીસ હવે બે સંકલન અહીંયા છૂટા પડી જાય પહેલું આના છેદમાં આ આપી દો તો ઝીરોથી લઈને પાય એકના છેદમાં એ સ્ક્વેર કો સ્કવેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ અને આના છેદમાં આ તો એ થશે ઝીરોથી લઈને પાય એક્સના છેદમાં એ સ્ક્વેર કો એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ બાળકો આ તો તમારી ઓરિજિનલ રકમ જ આવી આ બાજુ તો આઈ છે જ આ તમારી શું આવી આ ઓરિજિનલ રકમ જ આવી તો એની જગ્યાએ મૂકી દો બાળકો આઈ તો આઈ બરાબર પાય ઇન્ટુ ઝીરોથી લઈને પાય એકના છેદમાં એ સ્ક્વેર કો સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ડીસ બરાબર છે અને આની જગ્યાએ શું મૂકી દેશો બાળકો તમે આઈ આ આઈ અહીંયા સામે જાય તો પ્લસ થશે એટલે પ્લસ થશે એટલે ટુ આય થઈ જશે ઇક્વલ ટુ પાય ઝીરોથી લઈને પાય એકના છેદમાં એ સ્ક્વેર કોવેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ આ ટુ આના છેદમાં લઈ આવો તો આઈ બરાબર થશે પાય બાય ટુ 0 થી पाई 1 ના છેદમાં a² cos²x + b² sin²x * dx તો આ તમારો i થશે આને હવે પાછળ લઈ જાવ 100 દાખલો હજી પૂરો નહી થયો યાદ હોય તો પ્રીવિયસ લેક્ચરમાં એક ટ્રીક શીખવેલી એ ટ્રીક આમાં કામ આવવાની છે તો ચાલો આપણું આવેલું હતું અહીંયા પાય બાય ટુ ઝીરોથી લઈને પાય એકના છેદમાં એ સ્ક્વેર કો સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર છે હવે બાળકો પેલો એક પ્રમય તમને યાદ હોય તો એફ ઓફ એક્સ બરાબર છે આપણું અહીંયા એ સ્ક્વેર કો સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ જો અહીંયા પેજ છે છે તો યાદ અપાય ન બાળકો બે પ્રમય અગત્યના છે એક તમારો પેલો યુગ્મ અયુગ્મવાળો યુગ્મ અયુગ્મવાળો ક્યારે લાગે જ્યારે માઇનસથી પ્લસની લિમિટ હોય જ્યારે માઇનસથી પ્લસની લિમિટ હોય ત્યારે યુગ્મ અયુગ્મવાળો પ્રમેય લાગશે અને જ્યારે એફ ઓફ એક્સ તમે એક્સની જગ્યાએ અપર લિમિટ માઇનસ એક્સ મૂકો અને પાછું એનો એ જ જવાબ આવે એફ ઓફ એક્સ જ આવે તો તમારે લિમિટને અડધી કરવાની સંકલનને ડબલ કરવાનું આ પ્રમાય તો આમાં માઇનસથી પ્લસની લિમિટ તો છે નહીં એટલે યુગ્મ વાળો પ્રમય ન લાગે પેલો પ્રમય લગાવવો પડશે તો હું એક્સની જગ્યાએ અહીંયા પાય માઇનસ એક્સ મૂકું બધે તો એ સ્ક્વેર કો સ્ક્વેર પાય માઇનસ એક્સ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર પાય માઇનસ એક્સ તો આ થશે એકના છેદમાં એ સ્ક્વેર કોવેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ બરાબર છે બાળકો તો આ થશે પણ આ તમારો ઓરિજિનલ શું આવ્યો આ ઓરિજિનલ તમારો શું છે બાળકો ઓરિજિનલ એફ ઓફ જ આવ્યો બરાબર તો આપણે અહીંયા શું કરવું પડશે બાળકો અહીંયા આપણે કરવું પડે લિમિટને અડધી ઝીરોથી પાય છે એની જગ્યાએ કરવી પડે ઝીરોથી લઈને પાય બાય ટુ અને સંકલન તમારું ડબલ અને સામે એકના છેદમાં એ સ્ક્વેર કો સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર છે બાળકો બે બે કેન્સલ અહીંયા થશે પાય ઝીરોથી લઈને પાય બાય ટુ એકના છેદમાં એ સ્ક્વેર કો સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ બાળકો પ્રીવિયસ લેક્ચરમાં જ મેં તમને ટ્રીક શીખવી આની યાદ હોય તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે આની ટ્રિક મિનિટ તો આની ટ્રીક પ્રીવિયસ લેક્ચરમાં તમને મેં સમજાવેલી છે યાદ હોય તો આ પ્રકારના ફોર્મેટ આવે ત્યારે આપણે શું કરવાનું હોય છે એ વિશે આપણે ટ્રીક ભણેલા હતા બાળકો ઓકે ચાલો વાંધો નહીં અહીંયા પેજ નથી મળતા ઓકે ટ્રીક પાછળ આવે જ છે વાંધો નહીં ટ્રીક અહીંયા શીખી લો ટ્રીક પાછળ આવે છે બાળકો આ પ્રકારના ફોર્મેટ હોય એકના છેદમાં કોસ્કવરવાળું પદ વાળું પદ અચળ પદ એકના છેદમાં એકલું વાળું પદ સાયન્સરવાળું પદ એકના છેદમાં અચળ અને વાળું પદ અને એકના છેદમાં કોસ્ક્વેરવાળું પદ અને અચળ પદ આ પ્રકારના સંકલન આવે ત્યારે એક સ્પેશિયલ મેથડ છે આપણું સંકલન કંઈક એવું જ આવ્યું છે એકના છેદમાં કોસ્ક્વેરવાળું પદ વાળું પદ બાળકો ફોર્મેટ ધ્યાનથી જોઈ લો આટલા ફોર્મેટ આવે એક્ઝામમાં આમાંથી કોઈ બી ફોર્મેટ આવે ત્યારે ઉપર ત્યારે તેમાં મેં જે અહીંયા મેથડ બતાવી છે એ મેથડથી તમારે કામ કરવાનું રહેશે બરાબર આ વસ્તુ તમારા સિલેબસમાં ઇન્ક્લુડેડ હતી નહીં પણ દાખલો ડાયરેક્ટ આવી ગયો છે તો મેથડ અને એની પ્રેક્ટિસમાં મેં દાખલા ઘણા રાખેલા જ છે બાળકો એ પ્રેક્ટિસ આપણે કરવાની રહેશે તો ફોર્મેટ ધ્યાનથી જોઈ લો એકના છેદમાં એક એટલે અહીંયા અછડ બી હોઈ શકે છે એનું કંઈક ઇસ્યુ નથી અછળના છેદમાં કોસ્ક્વેર અને સાયન્સ્ક્વેર અને અછડ અચળના એકના છેદમાં કોસ્કર વાળું અને સાયન્સ્કર વાળું એકના છેદમાં અચળ અને સાયન્સ સ્કવેર એકના છેદમાં કોસ્કર અને અછળ તો આ પ્રકારના બધા ફોર્મેટ હોય તેમાંથી કોઈ બી એક ફોર્મેટ આપે તો એ ફોર્મેટમાં એ ફોર્મેટમાં એ ફોર્મેટમાં ઉપરોક્ત સંકલિતમાં અંશ અને છેદને કોસ્ક્વેર વડે ભાગવું અને ત્યારબાદ ટેનેક્સ બરાબર ટી આદેશ લેવો તો આમાંથી કોઈ બી સંકલન આવે ત્યારે અંશ અને છેદને પહેલાં કોસ્ક્વેર વડે ભાગી નાખવાનું અને ત્યારબાદ ટેનેક્સ બરાબર ટી આદેશ લેવાનો તો આપણે અહીંયા જો આપણું ફોર્મેટ એવું જ છે તો પહેલાં આમાં બાળકો આમાં આપણે શું કરીશું અંશ અને છેદને અંશ અને છેદને કોસ્ક્વેર વડે ભાગીએ અહીંયા એકને કોસ્ક્વેર વડે ભાગો તો અહીંયા બચશે સેક્સ એક્સ અહીંયા આને કો સ્ક્વેર વડે ભાગો તો એ સ્ક્વેર થશે અહીંયા બાજુમાં બી સ્ક્વેર છે આને કોસ્ક્વેર વડે ભાગો તો એ થશે ટેન સ્ક્વેર એક્સ બાજુમાં છે બાળકો ડીએક્સ ત્યારબાદ આપણે આદેશ લેવો પડે ધારો કે ટેન એક્સ બરાબર ટી ધારીએ એટલે એનું વિકલન લેવું પડે તો સેક્સ સ્ક્વેર એક્સ બરાબર ડી હવે વિકલન લે એટલે ચાલ્યું નથી જતું આપણે એનું ટેબલ પણ બનાવવું પડે બાળકો તો એનું ટેબલ બનાવીએ લિમિટ ચેન્જ કરવી પડે ને લિમિટવાળું સંકલન છે જૂની લિમિટ તમારી એક્સની હતી એ છે તમારી ઝીરોથી ફાય બાય ટુ નવી લિમિટ બાળકો તમારી થશે ટીની હવે એ શું થશે જુઓ તો અહીંયા એક્સની જગ્યાએ ઝીરો મૂકો તો ટેન ઝીરો બરાબર ઝીરો સિમ્પલ અહીંયા અહીંયા તમે એક્સની જગ્યાએ પાય બાય ટુ મૂકો તો ટેન પાય બાય ટુ એટલે ઇન્ફાઇનાઇટ થશે આ લિમિટ થઈ ગઈ ઇન્ફાઇનાઇટ ચાલો બધું મૂકી દો પાય ઝીરોથી લઈને ઇન્ફાઇનાઇટ બરાબર ઝીરોથી લઈને ઇન્ફાઇનાઇટ કરીએ બધું મૂકી દો સેક્સ સ્ક્વાયર ડીએક્સ બરાબર શું છે ડીટી તો અંશમાં થઈ ગયું બાળકો ડીટી છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બાજુમાં છે ટેન એક્સનો સ્ક્વેર તો એ ટી સ્ક્વેર થશે બરાબર છે બાળકો અહીંયા થશે પાય ઝીરોથી લઈને ઇન્ફાઇનાઇટ ડીટીના છેદમાં એ સ્કવેર પ્લસ બી ટી હોલ સ્ક્વેર તો બાળકો આ તો પેલું ટેન વાળું ફોર્મેટ થઈ ગયું આ શું થઈ ગયું બાળકો ટેન વાળું ફોર્મેટ થઈ ગયું આનું સંકલન થાય વન અપોન એ એટલે કે વન અપોન અચળ ટેન ઇન્વર્સ એક્સ એક્સની જગ્યાએ બીટી છે તો ટેન ઇનવર્સ બીટી બાય એ અને બીટીનું પાછું વિકલન બાળકો છેદમાં લખવાનું ભૂલવું નહીં બીટીનું વિકલન થાય બી બરાબર છે બાળકો તો આ પ્રમાણેનું કંઈક તમારું થશે અને લિમિટ છે ઝીરોથી લઈને ઇન્ફાઈનલ આમાંથી અચળ જે છે તે બધું બહાર ફેંકી દો તો એ અને બી અચળ છે તો પાય અપોન એ બી થશે અંદર વચો માત્ર ટેન ઇનવર્સ બીટી અપોન એ ઝીરોથી લઈને ઇન્ફાઈનાઇટ મૂકી દો બાળકો આમાં પાય અપોન એ અહીંયા મૂકી દો બાળકો ટેન ઇનવર્સ ઇન્ફાઇનાઇટ અપર લિમિટ મૂકો તો ટેન ઇનવર્સ ઇન્ફાઇનાઇટ લોઅર લિમિટ મૂકશો તો ટેન ઇનવર્સ ઝીરો તો અહીંયા થશે પાય અપોન એ ટેન ઇનવર્સ ઇન્ફાઇનાઇટ તો ટેન ઇનવર્સ ઇન્ફાઇનાઇટ થશે બાળકો પાય બાય ટુ ને ટેન ઇનવર્સ ઝીરો થશે બાળકો ઝીરો આ ગુણાઈ જશે આની સાથે તો ફાઇનલી થશે તમારો પાય સ્કવેર અપોન ટુ એ બી ધ્યાન રાખજો આ મેથડ ફોર્મેટ ખાસ જોઈ લો એની પ્રેક્ટિસ આપને પાછળ અમને કરીશું જ બહુ બધા દાખલા મેં રાખેલા જ છે ઓલરેડી તમારા લોકો માટે બરાબર પણ યાદ રાખજો આ ફોર્મેટ અંશ અને છેદને શું કરવાનું કોસ્કવર વડે ભાગવાનું ને પછી ટેનેક્સ બરાબર ટી આદેશ લેવાનો આવશે બરાબર છે ચાલો એ જ મેથડની પ્રેક્ટિસ હવે આપણે કરવાની છે અહીંયા ધ્યાન આપો મેથડ છે આ આ ઇક્વલ ટુ સંકલન એકના છેદમાં એ કોસ્તા અમા કોસ્કરવાળું સાયન્સ કરવાળું એકના છેદમાં અચળ અને સાયન્સ્કવેર એકના છેદમાં કોસ્કવર અને અછળ તો આ પ્રકારના સંકલન હોય ત્યારે સંકલનમાં અંશ અને છેદને કોસ્કવર વડે ભાગવું અને ત્યારબાદ ટેનેક્સ બરાબર આદેશ લેવો તો અહીંયા આપણે બાળકો એવું જ કંઈક કરીએ અહીંયા આપણે શું કરીએ એવું જ કંઈક કરીએ બાળકો અહીંયા પહેલા ફોર્મેટ આપણું આની સાથે મેચ થઈ જાય છે તો અહીંયા બાળકો અંશ છેદને કો સ્ક્વેર એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો વડે ભાગતા તો એના વડે ભાગીએ તો સંકલન થઈ ગયું અહીંયા એકના છેદમાં કો થશે ડિવાઈડ બાય આને કો વડે ભાગો તો અહીંયા એ સ્ક્વેર થશે આને કો વડે ભાગો તો અહીંયા થશે ટેન સ્ક્વેર એક્સ બરાબર છે ઇન્ટુ ડીએક્સ થઈ જશે બાળકો સેક્સ સ્ક્વેર એક્સ છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ટેન સ્ક્વેર એક્સ બાળકો આ તો આગળનો જ દાખલો છે બરાબર ચાલો પછી નેક્સ્ટ સ્ટેપ શું છે તો ત્યારબાદ શું કરવાનું છે ટેન એક્સ બરાબર ટી ધારવાનું તો ધારો કે ટેન એક્સ બરાબર ટી તો આના પરથી તમને મળશે સેક્સ સ્ક્વેર એક્સ બરાબર ડી બધું મૂકી દો આમાં તો તમારું થશે સંકલન સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર થશે ડીટી ડીવાઈડ બાય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ટેન એક્સની બરાબર ટી થશે તો એ થઈ જશે ટી સ્ક્વેર બરાબર છે આ હવે દાખલો તમે ઇઝીલી ગણી શકો છો હજી આના મેં ઘણા મૂકેલા છે પ્રેક્ટિસ દાખલા ધ્યાન આપો બાળકો તો કે આ ફોર્મેટ હવે તમે કહો સર આ ફોર્મેટ કા મેથ થાય તો થાય જ છે ને જુઓ ને અચળ સાયન્સ પદ અચળ વધતાં સાઇન્સ પદ તો આ ફોર્મેટ બી મેથ તો થાય જ છે એકના છેદમાં અચળ વધતાં સાયન્સ પદ એકના છેદમાં અચળ સાયન્સ પદ તો આમાં બી આપણી એ જ મેથડ લાગુ પડશે ધ્યાન આપો અંશછેદને કોસ્કવેર એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો વડે ભાગતા તો અહીંયા આપણે એને ભાગીએ તો એકના છેદમાં કો થશે અહીંયા એકના છેદમાં કો એટલે સેક્સ સ્ક્વેર એક્સ થશે છેદમાં અહીંયા બાળકો અહીંયા બી ત્રણના છેદમાં કો એક્સ થશે બાજુમાં ટુ સાઇન સ્ક્વેર એક્સ છેદમાં એક્સ એને બાજુમાં છે ડીએક્સ તો અહીંયા થશે બાળકો સેક્સ સ્ક્વેર એક્સ અપોન થ્રી સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ અહીંયા સાઇન્સ સ્ક્વેર ઓપન કો એટલે થશે ટુ ટેન સ્ક્વેર એક્સ અહીંયા થશે બાળકો ડીએક્સ બરાબર ઇન્ડિગ્રેશન બરાબર ધ્યાન આપો બાળકો હવે અહીંયા સેક્સ અને ડીએક્સ છે હવે નેક્સ્ટ સ્ટેપ તમને બધાને ખબર કે ટેન એક્સ બરાબર ટી ધારવાનું પણ આ એક સેક્સ નડશે તો આપણે એ સેક્સ સ્ક્વેરનો બી નિકાલ લાવી દઈએ જો આ સેક્સ છે એના બરાબર મૂકી દો વન પ્લસ ટેન

તો ધારો કે ટેન એક્સ બરાબર ટી બરાબર તો ટેનએક્સ બરાબર ટી એટલે કે એ થશે સેક્સ સ્ક્વેર એક્સ બરાબર ડીટી બરાબર છે સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ બરાબર ડીટી બધું મૂકી દો આમાં મૂકી દઈએ તો આ અંશમાં થઈ જશે ડીટી છેદમાં થઈ છે થ્રી પ્લસ ટી સ્ક્વેર આનું સંકલન હવે બધાને આવડે આ થ્રી એટલે રૂટ થ્રીનો સ્ક્વેર થશે ચાલો એક સ્ટેપ ઓર લખી દઈએ ડીટીના છેદમાં રૂટ થ્રીનો સ્કવેર પ્લસ ટી સ્ક્વેર તો આનું સંકલન બધાને આવડે વન અપોન એ ટેન ઇનવર્સ એક્સ બાય એટલે કે ટી બાય રૂટ થ્રી પ્લસ સી ને ટીની કિંમત પછી તમારે મૂકી દેવાની ટેન એક્સ ઓકે બાળકો તો આ એક તમારી એક સરસ મજાની નવી મેથડ થઈ ગઈ તમને શીખવી બી દીધું છે કે ક્યારે આ મેથડ લગાવવાની છે એક બે ત્રણ અને ચાર આ ચારમાંથી કોઈ બી ફોર્મેટ આવે ત્યારે તમારે કમ્પલસરી આ મેથડથી જ દાખલો ગણવાનો રહેશે એના પછીનો દાખલો જુઓ બાળકો તો સાઇનેક્સ અપોન સાઈન થ્રી એક્સ છે તો સાઈનએક્સ બાળકો સાઈન થ્રી એક્સ સાઇન થ્રી એક્સ એટલે ચોત્રીસવાળી ફોર્મ્યુલા થ્રી સાથે આવે સાઇનએક્સ ફોર સાથે આવે સાઈન ક્યુબ એક્સ પાછળ છે બાળકો ડીએક્સ બરાબર સાઇન સાઈન બધેથી કેન્સલ તો એકના છેદમાં અહીંયા સાઈન કેન્સલ તો થ્રી અહીંયા બી સાઈન કેન્સલ તો અહીંયા થશે ફોર સાઈન સ્ક્વેર એક્સ અહીંયા પાછળ છે બાળકો ડીએક્સ તો આ અને આ ફોર્મેટ સેમ થઈ ગયું હવે હવે તમે સેમ ટુ સેમ આ મેથડે ગણી જ શકો છો પહેલું સ્ટેપ અંશ અને છેદને કો વડે ભાગવાનું પછી છેદમાં એક નક્કામો સેક્સ સ્ક્વેર આવશે જેને તમારે ટેન્ સ્ક્વેરમાં કરો યાદ રાખજો કે આમાં તમે અંશ અને છેદને કોસ્ક્ર વડે ભાગો ને ત્યારબાદ છેદમાં માત્ર ટેન વાળું પદ જોઈએ તો જ દાખલાનું ફોર્મેટ સેટ થશે બરાબર ટેન વાળું બચે તો આ રીતે મોસ્ટલી જ આવશે અને સેક્સ સ્ક્વેર વાળું આવે તો તમારે એની જગ્યાએ વન પ્લસ ટેન સ્ક્વેર મૂકી દેવાનું ને દાખલો સોલ્વ પાછળ એના જ પ્રકારના મેં પ્રેક્ટિસના દાખલા રાખેલા છે તો આ તમને આપી રહ્યો છું બાળકો સેલ્ફ પ્રેક્ટિસમાં સેમ આ જ પ્રકારે આ દાખલાઓ ગણવાના રહેશે બાળકો આ તમારા સેલ્ફ પ્રેક્ટિસમાં થશે બરાબર કહો આમાં યાદ રાખજો આને કોસ્ક્વેર વડે ભાગશો અંશમાં તો જો એકને કોસ્ક્વેર વડે ભાગો એટલે સેક્સ સ્ક્વેર સેટ થઈ જશે આને કોસ્ક્વેર વડે ભાગો એટલે કો સ્ક્વેર ઉડી જશે આને કોસ્ક્વેર વડે ભાગો તો ટેન સ્ક્વેર થશે આને પાછું એકને સ્ક્વેર વડે ભાગો તો અહીંયા એક સેક્સ સ્ક્વેર આવશે એ સેક્સ ને પાછો ટેન સ્ક્વેરમાં કન્વર્ટ કરી દેવાનો કેમ તો કે મેં કીધું જ છે કે છેદમાં બધું ટેન વાળા પદ જ બનવા જોઈએ ચાલો તો આ આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટ્રિક અને ટિપ્સ શીખેલા છીએ બરાબર હજી બીજી એક અગત્યની ટ્રીક અને ટિપ્સ છે બરાબર આ ટ્રીપ આ આ ટ્રીક અને ટિપ્સ બી બહુ અગત્યની છે તમને પહેલેથી કહી દઉં છું તો આ ટ્રીક અને ટિપ્સ બી સમજીએ બાળકો આ અને આગળ જે મેં શીખવી એ બે વચ્ચેનો પહેલાં ફરક જોઈ લો અડધાને થોડું સેમ દેખાતું હશે પણ ધ્યાન રાખો આગળ જે ભયણાય એમાં બધે જો કો સ્ક્વેર સાઇન્સ સ્ક્વેર કો સ્ક્વેર સાઇન્સ સ્ક્વેર સાઇન સ્ક્વેર કો એટલે કે સાઇન અને કોસના માથે સ્ક્વેર આવતો તો જ્યારે આમાં સાઇન અને કોસના માથે સ્ક્વેર આવતો નથી ખાલી સાદું છે તો ત્યારે પાછી એના માટે અલગ મેથડ છે બરાબર આ બધી ટ્રીક અને ટિપ્સ બહુ અગત્યની છે તમને બુક્સમાં નથી મળવાની પહેલેથી કહી દઉં છું બરાબર આ ટ્રીક અને ટિપ્સ જે બધી મેં આપેલી છે તમને બુકમાં કસે મળવાની નથી બરાબર તો આની નોટ તમે લોકો બાળકો વ્યવસ્થિત બનાવજો અને આ દરેક દાખલામાં લાગશે જ આ ટ્રીક અને ટિપ્સ આ પ્રકારનું કોઈ બી ફોર્મેટ આવે તો એમાં આ ટ્રીક અને ટિપ્સ તમારી ચાલી જ જશે તો ફોર્મેટ ધ્યાનથી જુઓ શું કહે છે ફોર્મેટ અહીંયા જુઓ એકના છેદમાં અચળ વધતા કોસનું પદ એકના છેદમાં અચળ વધતા સાઈન અથવા તો એકના છેદમાં અચળ કોસ સાઈન અથવા તો એકના છેદમાં એકલો કોસ અને સાઇન એક ફોર્મેટ આમાં આવું બી આવી શકે એકના છેદમાં એ કોસ એક્સ પ્લસ બી એક્સ બરાબર તો આ પ્રકારના કોઈ બી ફોર્મેટ આવે બાળકો તો એની એક જ મેથડ છે અને એ મેથડ છે આ હવે આમાં મેં અહીંયા ગણતરી ઘણી લાંબી કરેલી છે તમારે ગણતરી બતાવવાની દાખલામાં જરૂર નથી ડાયરેક્ટ જે હું તમને યાદ રાખવાનું કહેવું એટલું દાખલામાં સબસ્ટિટ્યુટ કરી દેવાનું તો જ્યારે પણ આ પ્રકારનું ફોર્મેટ આવે સંકલનમાં ત્યારે તમારે કમ્પલસરી ટેન એક્સ બાય ટુ બરાબર ટીનો આદેશ લેવાનો કયો આદેશ લેવાનો બાળકો ટેન એક્સ બાય ટુ બરાબર ટી હવે આદેશ લેવો એટલે તમારે વિકલન લેવું પડે તો ટેન એક્સ બાય ટુનું વિકલન છે સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ ને બાજુમાં એક્સ બાય નું થશે વન બાય ટુ બરાબર છે બાળકો તો થશે સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ બરાબર ટુ ડીટી તો આના પરથી ડીએક્સ આ સેક્સ સ્ક્વેર ટુ અહીંયા છેદમાં ચાલ્યો જાય તો ડીએક્સ બરાબર ટુ ડીટી અપોન સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ ડીએક્સ બરાબર શું થશે બાળકો ટુ ડી ટી અપોન સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ સેક્સવેર એક્સ બાય ટુ બરાબર તમે મૂકી શકો છો વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ બાય ટુ પણ એમાં પાછો ટેન એક્સ બાય ટુ બરાબર તો આપણે શું ધારેલો છે ટી ધારેલો છે તો એ ટી અહીંયા મૂકી દઈએ તો થઈ જશે ટી સ્ક્વેર તમારે ડાયરેક્ટ આ ધાર્યા બાદ ડાયરેક્ટ આ પદ યાદ રાખો તો બી ચાલે કે ટેન એક્સ બાય ટુ બરાબર ટી તો ડીએક્સ બરાબર તમારું થશે ટુ ડીટી અપોન વન હવે તમારા સંકલનમાં કોસ અને સાઈનના પદ બી આવે છે અહીંયા જુઓ કોસ અને સાઈનના પદ કોસ અને સાઈનના પદ તો એમાં શું મૂકશો તમે ધારેલું તો ટેન એક્સ બાય ટુ છે ને અંદર આવે છે કોસ અને સાઈન તો એમાં મૂકશો શું તો જુઓ આ ફોર્મ્યુલા છે સાઇનેક્સ બરાબર ટુ ટેન એક્સ બાય ટુ અપોન વન પ્લસ ટેન એક્સ બાય ટુ આ ફોર્મ્યુલા આપણી પાસે છે જ કે સાઇનેક્સ બરાબર ટુ ટેન એક્સ બાય ટુ વન પ્લસ ટેન સ્ક્ર એક્સ બાય ટુ અને કોસેક્સ બરાબર ફોર્મ્યુલા છે આપણી પાસે વન માઇનસ ટેન સ્ક્ર એક્સ બાય ટુ તમને જુઓ ટેન એક્સ બાય ટુ બરાબર ટી છે જ તો આ મૂકી દઈએ તો આ સાઇન એક્સ બરાબર તમને મળશે ટુ ટી અપોન વન પ્લસ ટી સ્કવેર ને કોસેક્ષ બરાબર મળશે તમને વન માઇનસ ટી સ્કવેર અપોન વન પ્લસ ટી સ્કવેર હવે તમારે દાખલામાં આટલું બધું બતાવવાની કોઈ જ જરૂર નથી દાખલા માટે તમને અહીંયા સિમ્પલ લેંગ્વેજમાં કહી દઉં કે કેટલું યાદ રાખવાનું દાખલા માટે તમારે માત્ર આટલીને આટલી જ વસ્તુ બતાવવાની પહેલું આટલું લખવાનું ધારો કે ટેન એક્સ બાય ટુ બરાબર ટી આથી કરીને ડાયરેક જ ડીએક્સ બરાબર ટુ ડી ટી અપોન વન પ્લસ ટી સ્ક્વેર સાઇનએક્સ બરાબર ટુ ટી અપોન વન ટી સ્ક્વેર અને કોસેક્સ બરાબર વન માઇનસ ટી સ્ક્વેર અપોન ટી સ્ક્વેર બસ આટલું બતાવવાનું દાખલામાં મૂકી દેવાનું પછી સંકલન ઇઝીલી થઈ જશે તો જુઓ એના પર આધારિત મેં કેટલાક એક્ઝામ્પલ રાખેલા છે ધ્યાનથી જુઓ પહેલો જુઓ વન પ્લસ x પ્લસ કોસેક્સ તો બાળકો આ આ ફોર્મેટ સાથે મેચ થાય છે અચળ વધતા કોસવાળું વધતાં સાઇનવાળું આની સાથે ફોર્મેટ મેચ થઈ જાય છે બરાબર છે તો આમાં ધારો કે સ્ટેપ શું છે ટેન એક્સ બાય ટુ બરાબર ટી પછી આથી એના પરથી તમે શું લખી શકો dx બરાબર ટુ ડી ટી અપોન વન પ્લસ ટી સ્ક્વેર સાઇનએક્સ બરાબર ટુ ટી અપોન ટી અને કોસેક્સ બરાબર વન માઇનસ ટી સ્ક્વેર અપોન ટી સ્ક્વેર બરાબર છે આવું થશે બધું મૂકી દો આમાં તો ઇન્ટિગ્રેશન ધ્યાન આપજો બધું જો આમાં મૂકી દઈએ તો ઇન્ટીગ્રેશનની સાઈન ડીએક્સ તો એક્સ બરાબર છે પહેલું ટુ ડીટી છેદમાં ટી છેદમાં અહીંયા છે વન તો વન તો એમનો એમ સાઈનએક્સ તો સાઈનએક્સ બરાબર મૂકાય છે બાળકો ટુ છેદમાં વન ટી બાજુમાં છે કોસેક્સ તો કોસેક્સ બરાબર મુકાય છે વન માઇનસ ટી સ્ક્વેરના છેદમાં વન ટી નેક્સ્ટ સ્ટેપ તો કે આનો લસા આપવાનો લસા આપીએ તો જુઓ અહીંયા અંશમાં બી છેદમાં વન પ્લસ ટી સ્ક્વેર આવે છે અહીંયા છેદમાં બી છેદમાં વન પ્લસથી સ્ક્વેર આવે છે તો વન પ્લસ ટી સ્ક્વેર ઉડી જશે જુઓ તમારા માટે એક સ્ટેપ વધારે લખો બસ વન પ્લસ ટી સ્ક્વેર છેદમાં વન પ્લસ ટી સ્ક્વેરનો લસા એટલે અહીંયા ગુણાશે વન પ્લસ ટી સ્ક્વેર પ્લસ ટુ પ્લસ અહીંયા છે વન માઇનસ તી સ્ક્વેર આખાના છેદમાં થશે વન પ્લસ તી સ્ક્વેર વન પ્લસ સ્ક્વેર વન પ્લસ ટી સ્ક્વેર કેન્સલ બે બહાર અહીંયા છે ડીટીના છેદમાં અહીંયા છે બાળકો વન પ્લસ વન છે આ ટી સ્ક્વેર અહીંયા બી ટી સ્ક્વેર બાળકો ધ્યાન રાખજો આ ટી સ્ક્વેર ને આ માઇનસ ટી સ્ક્વેર કેન્સલ બરાબર અને વન પ્લસ વન તો એ થઈ જશે ટુ બાજુમાં એક ઓર બચો ટુ ટી તો ટુ પ્લસ ટુ ટી આ બે તો કેન્સલ થઈ ગયા બરાબર તો કેટલું સિમ્પલ હવે બે બી બધેથી ઉડી જાય બચશે ખાલી ડી ટીના છેદમાં વન પ્લસ ટી ને આનું સંકલન લોગ મોડ વન પ્લસ ટી પ્લસ સી થશે બરાબર શું છે ટેન એક્સ બાય ટુ પ્લસ સી ઓકે બાળકો તો આ રીતે તમારું થશે નેક્સ્ટ દાખલો બી સેમ આ જ પ્રકારનો છે આ જ સ્ટેપ આવશે બાળકો ધારો કે ટેન એક્સ બાય ટુ બરાબર ટી પછી આ બેઠું અંદર મૂકો લસા આપો એટલે વન પ્લસ ટી સ્ક્વેર એવરી ટાઈમ ઉડી જશે અને પછી કોઈ બેઝિક સંકલન તમારું સેટ થઈ જશે તો આ દાખલો તમારે આગળ અહીંયા સેલ્ફ પ્રેક્ટિસમાં ગણવાનો રહેશે ચાલો આગળ વધીએ તો આગળ બી સેમ એ જ પ્રકારના દાખલા અહીંયા આવેલા છે બરાબર આ દાખલો તમને ઓર ઈઝી છે આમાં તો ખાલી કોસ વાલી ટર્મ આવે છે તો સેલ્ફ પ્રેક્ટિસમાં આપી રહ્યો છું હવે આ દાખલાની વાત કરીએ તો આમાં એક કોસ આલ્ફા એક વધારાનો અવડચંદો આવ્યો છે કઈ નહીં હું ગણાવ ધારો કે આદેશ તો એનો એ જ ટેન એક્સ બાય ટુ બરાબર ટી ત્યારબાદ ડીએક્સ બરાબર આથી dx બરાબર ટુ ડીટી છેદમાં વન ટી સ્ક્વેર અને કોસે બરાબર થશે વન માઇનસ ટી સ્ક્વેર છેદમાં વન પ્લસ ટી સ્ક્વેર સાઇનએક્સ છે નહીં એટલે એને લખવાનું જરૂર નથી મૂકી દો તો ડીએક્સની વેલ્યુ મૂકો અહીંયા તો એ થશે ટુ ડીટી છેદમાં ટી સ્ક્વેર આખાના છેદમાં વન પ્લસ કોસ આલ્ફા બાજુમાં કોસેક્સ છે તો કોસેક્સની જગ્યાએ તમારે મૂકવું પડશે વન માઇનસ ટી સ્ક્વેર અપોન વન પ્લસ ટી સ્ક્વેર બરાબર છે બાળકો ચાલો હવે બે અછળ બહાર વન ટી સ્ક્વેરનો અહીંયા લસા અંશ અને છેદમાંથી અંશ અને છેદ જે છે એ બંનેમાંથી વન ટી ઉડી જશે તો અહીંયા લસાપવાનો અને વન ટી સ્ક્વેર ઉડી જશે તો અહીંયા થશે ડીટી છેદમાં વન કોસ આલ્ફા ઇન્ટુ વન માઇનસ ટી સ્ક્વેર બરાબર છે બાળકો આવું કંઈક થશે સો ટુ ટાઈમ્સ ડીટીના છેદમાં વન પ્લસ કોસ આલ્ફા અહીંયા એક સાથે ગુણાય તો કોસ આલ્ફા ને કોસ આલ્ફા ટી સાથે ગુણાય તો એ થશે બાળકો માઇનસ ટી સ્ક્વેર કોસ આલ્ફા બરાબર છે બાળકો ચાલો સો ટુ ટાઈમ્સ ઇન્ડિગ્રેશન ડીટીના છેદમાં વન પ્લસ કોસ આલ્ફા તો વન પ્લસ કોસ આલ્ફા થશે ટુ કોસ્ક્વેર આલ્ફા બાય ટુ અને બાજુમાં છે બાજુમાં છે કોસ આલ્ફા ઇન્ટુ ટી સ્ક્વેર બરાબર છે બાજુમાં શું છે કોસ આલ્ફા ઇન્ટુ ટી સ્ક્વેર અહીંયા થશે બાળકો ડીટી ટુ કો સ્ક્વેર આલ્ફા બાય ટુ તો એ થશે બાળકો રૂટ ટુ કોસ આલ્ફા બાય ટુ આખાનો વર્ગ આ થશે બાળકો તમારો અંડર રૂટ કોસાલ્ફા ઇન્ટુ ટી આખાનો વર્ગ બરાબર છે અંડર કોસ આલ્ફા ઇન્ટુ ટી આખાનો વર્ગ તો ડી ના છેદમાં અચળનો વર્ગ માઇનસ ચલ ટીનો વર્ગ અચળનો વર્ગ માઇનસ ચલ ટીનો વર્ગ તો આ આપણું પહેલું ફોર્મેટ થઈ ગયું એકના છેદમાં બાળકો અચળનો વર્ગ માઇનસ ચલ એક્સનો વર્ગ તો આનું સંકલન બાળકો યાદ હોય તો વન ઓપોન ટુ એ લોગ સરવાળો છેદમાં બાદ બાકી બરાબર આ પ્રમાણે એનું સંકલન થશે તો આનું સંકલન કંઈક એવું જ થશે અહીંયા કરી રહ્યો છું બાળકો ધ્યાન આપજો તો બે છે બહાર તમારો પહેલું છે અહીંયા વન અપોન્ટ ટુ એ તો વન અપોન્ટ ટુ ઇન્ટુ એ એ તમારો આ છે રૂટ ટુ કોસ આલ્ફા બાય ટુ તો રૂટ ટુ કોસ આલ્ફા બાય ટુ લોગ મોડ અંશમાં સરવાળો એટલે કે આ વત્તા આ રૂટ કોસ આલ્ફા બાય ટુ પ્લસ સ્ક્વેર રૂટ કોસ આલ્ફા ઇન્ટુ ટી છેદમાં બાદ બાકી રૂટ કોસ આલ્ફા બાય ટુ માઇનસ સ્ક્વેર રૂટ ઓફ કોસ આલ્ફા ટી અને છેલ્લે સ્વેર અચળ આવશે બાળકો સી ઓકે તો આ પ્રમાણે આ દાખલો તમારો થશે એના પછીનો દાખલો તો આ હું તમને આપી રહ્યો છું પાછો સેલ્ફ પ્રેક્ટિસ માટે બરાબર છે આ દાખલો બી સેમ એ જ પ્રમાણે સેમ આવો જ આદેશ સેલ્ફ પ્રેક્ટિસ માટે બરાબર છે બાળકો હજી છે આ પ્રકારના દાખલા બાળકો આ દાખલો તો આ દાખલો બી સેમ બાળકો તમારે આ જ રીતે ગણવાનું ચલો આમાં હું થોડુંક ગણાવું છું તમને પછી આપણે સ્વાધ્યાય ચાલુ થાય છે તો ધારો કે આદેશ તો એ જ રહેશે ટેન એક્સ બાય ટુ બરાબર ટી હવે dx બરાબર આપણે આથી ડીએક્સ બરાબર ટુ ડી અપોન વન ટી સ્ક્વેર અને કોસેક્સ બરાબર થશે વન માઇનસ ટી સ્ક્વેર અપોન ટી સ્ક્વેર બરાબર છે બધી વેલ્યુ આમાં પ્લેસ કરી દો તો અહીંયા અંશમાં છે વન છેદમાં વન માઇનસ ટુ એ કોસેક્સ બરાબર શું છે તો કે વન માઇનસ ટી સ્ક્વેર છેદમાં વન પ્લસ ટી સ્ક્વેર બાજુમાં છે બાળકો એ સ્ક્વેર અંશમાં ડીએક્સ બરાબર છે ટુ ડીટીના છેદમાં વન પ્લસ ટી સ્ક્વેર બરાબર ટુ ડીટી અપોન વન ટી સ્ક્વેર વન પ્લસ ટી બે બહાર અંશમાં ડીટી આ વન ટી સ્ક્વેરનો લસા લ્યો વન ટી સ્ક્વેરનો લસા અહીંયા ગુણાશે તો એ થશે વન પ્લસ ટી સ્ક્વેર બરાબર છે વન પ્લસ ટી સ્ક્વેર બાજુમાં છે માઇનસ ટુ એ માઇનસ ટુ એ આની સાથે ગુણાય તો ટુ એ ટી આ વન ટી અહીંયા ગુણાશે તો એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ટી સ્ક્વેર આવું થશે સો ટુ ટાઈમ્સ ડીટીના છેદમાં ટુ ટાઈમ્સ ડીટીના છેદમાં હવે અહીંયા બધું કચરો બધો ભેગો કરીએ આપણે તો જુઓ શું થાય આ ટી સ્ક્વેરવાળા પદ બધા સાથે લઈ લો ઓકે બાળકો તો ટી સ્ક્વેરવાળા પદ હું સાથે લઈને કોમન કાઢું તો બચશે શું જો અહીંયાનો એ સ્ક્વેર બચે આમાંથી ટી સ્ક્વેર કોમન નીકળે તો અહીંયા ટુ એ બચે આમાંથી ટી સ્ક્વેર કોમન નીકળી જાય તો બચે વન તો ચાલો આ ત્રણ પદ તો ગયા એ સિવાય જે બચું તે લખો તો એ સ્ક્વેર માઇનસ ટુ એ પ્લસ વન બાય તો એ સિવાય બચું છે એ સ્ક્વેર માઇનસ ટુ એ પ્લસ વન કેવું સરસ સેટઅપ થઈ ગયું જુઓ ડીટીના છેદમાં અહીંયા છે ટી આ થશે તમારું એ પ્લસ વન હોલ સ્ક્વેર આ અહીંયા થશે એ માઇનસ વન હોલ સ્ક્વેર અહીંયા થશે ટુ ટાઈમ્સ ઇન્ટીગ્રેશન ડીટીના છેદમાં આ થઈ જશે બાળકો એ પ્લસ વન ટી આખાનો વર્ગ બાજુમાં એ માઇનસ વનનો વર્ગ બરાબર છે બાળકો આનું સંકલન થશે બરાબર આનું સંકલન થશે બાળકો ટેન ઇનવર્સ વન અપોન એ એ છે તમારો અહીંયા એ માઇનસ વન ટેન ઇનવર્સ એક્સ એક્સની જગ્યાએ છે બાળકો અહીંયા એ પ્લસ વન ઇન્ટુ ટી બાય એ એ છે અહીંયા એ માઇનસ વન પ્લસ સ્વેર સી બરાબર છે બાર ડૂગ્ગી હતી આઈ રીતે ડૂગી તો બેના ના છેદમાં એ માઇનસ વન સિમ્પલ ટેન ઇન વર્ષ એ પ્લસ વન અપોન એ માઇનસ વન ઇન્ટુ ટી પ્લસ સી ઓકે બાળકો તો આ રીતે થશે બરાબર છે તો બાળકો આ વિડીયો લેક્ચરમાં આજે આપણે બે નવી ટ્રીક ભણ્યા પ્લસ કેટલાક અગત્યના દાખલાઓ અને એની પ્રેક્ટિસ પણ કરી નેક્સ્ટ વિડીયો લેક્ચરથી બાળકો આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય નંબર સાત બરાબર મેં તમને ઓલરેડી કહી દીધું છે કે હવે કશું નવું આવશે નહીં જેટલું તમારી ટેક્સ્ટબુકનું હતું તે ઉપરાંતનું ઘણું બહારનું પણ મેં ઓલરેડી ચલવી લીધું છે હવે માત્ર બધા દાખલાઓ જ આવશે એટલે કે અત્યાર સુધી જેટલી એ મેથડ તમે શીખા જેટલી એ ટ્રીક અને ટિપ્સ મેં તમને શીખવી છે એ બધાનું ક્વિક રિવિઝન આવશે તો વાંધોની સ્વાદાય સાતના દાખલા બી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચર લેક્ચરથી જાતે જ ગણીશું એવું નથી કે હું તમને ગણવા આપવાનો છું બાળકો આ બધા દાખલા બી આપણે પોતે બધા સાથે જ ગણવામાં આવશે દાખલાઓ બધા સાથે જ ગણવામાં આવશે તો નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે સ્વાદ્યાય સાત સ્વાદ્યાય સાત એટલે આખે આખા સંકલનનું તમારું રિવિઝન આવશે શરૂઆતમાં અનિયત સંકલનના કેટલાક દાખલાઓ આવશે એટલે કે લિમિટ વગરના સંકલનના દાખલાઓ આવશે ત્યારબાદ લિમિટવાળા સંકલનના દાખલાઓ આવશે બરાબર તો બાળકો આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઇક કરો ચેનલને મેક્સિમમ સબસ્ક્રાઈબ કરો મળીશું પાછા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવી નવી ટ્રીક અને નવી નવી મેથડો સાથે